હવા વિભાગની આગાહી મુજબ આજે મોડી સાંજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં શરૂ થયેલા વરસાદની તીવ્રતા ખૂબ જ વધારે હોવાના લીધે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ગરમી વચ્ચે મોડી સાંજે વરસાદની થયેલી એન્ટ્રીને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાઈ જવાના લીધે ખેડૂતો પરેશાન હતા અને લોકો ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા હતા. ત્યારે શનિવારે સાંજે 7 વાગે અચાનક ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. શનિવારે સાંજે બનાસકાંઠા જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદને પગલે શહેરી જીવન પર પણ તેની અસર જોવા મળી હતી. તેજ પવનથી શરૂ થયેલા આ વરસાદથી શહેરી વિસ્તારની વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. ત્યારે ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં લગભગ 1 કલાકથી થયેલા આ ભારે વરસાદને કારણે શહેર પાણી પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સર્જાઈ હતી. શહેરના જલારામ મંદિરથી સાઈબાબા તરફ જતો માર્ગ શહેરના ઊંચો માર્ગ માનવામાં આવે છે, પરંતુ શનિવારે સાંજે થયેલા વરસાદનું જોર એટલું હતું કે આ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજી તરફ શહેરના મુખ્ય બજારની વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદને લઈ લગભગ ઢીંચણ સુધી પાણી મુખ્ય માર્ગ ઉપર વહેતા થઈ ગયા હતા. તો હાઈવે વિસ્તારની વાત કરવામાં આવે તો ડીસાના જલારામ મંદિરથી ગાયત્રી મંદિર તરફના માર્ગ પર ધોધમાર વરસાદના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને કલાકો સુધી ચક્કાજામ સર્જાઈ ગયો હતો. 3 હનુમાન વિસ્તારમાં પણ આવી જ હાલત જોવા મળી હતી. અહીં પણ વડલી ફાર્મ જતા માર્ગ પર પણ લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. જલારામ મંદિરથી રાણપુર જતા માર્ગ પર રિજમેટ રોડ, રાણપુર રોડ, પિંક સિટી, ગુજરાત એગ્રો કોસ્ટ રેજ પર તો લગભગ 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા અને તેની સીધી અસર વાહન વ્યવહાર પર જોવા મળી હતી. તો આ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી જવાની ઘટનાઓ બની હતી. તો ડીસા શહેરના જૂના શાક માર્કેટની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યાનો ચિતારો ગઈકાલે પણ જોવા મળ્યો હતો. શહેરના સૌથી ગીચ વિસ્તાર માનવામાં આવતા આ વિસ્તારમાં ગટરો ચોકઅપ થઈ જવાના લીધે શાક માર્કેટમાં આવેલી દુકાનો આગળ લગભગ 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વેપારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને મોડી રાત સુધી પાણીનો નિકાલ ન થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ડીસામાં માત્ર 1 કલાક પડેલા ભારે વરસાદને પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ ખોલી દીધી હોય તેવું શનિવારે જોવા મળ્યું હતું.